અહીં આપણી પાસે બે જુદા જુદા પદાર્થો છે જે પ્રવાહી અવસ્થામાં છે આ પદાર્થના દરેક અણુમાં એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન પરમાણુ છે અહીં આ પાણી છે છે અને આ આ બધા હાઇડ્રોજન બંધ પદાર્થ તમને નવો લાગશે અહીં આ ઓએચ સમૂહ છે અને પછી કાર્બન ની સાંકળ છે જે દર્શાવે છે કે આ આલ્કોહોલ છે આ કયા પ્રકાર નો આલ્કોહોલ છે અહીં બે કાર્બન છે આ ઇથાઇલ આલ્કોહોલ અથવા ઇથેનોલ છે ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ જે આલ્કોહોલનો મુખ્ય ઘટક છે તે કારના બળતણમાં પણ ઉપયોગી છે આ બંનેને પ્રવાહી અવસ્થામાં ધારી લઈએ તે બંનેને કપમાં લઈએ અને તેને દરિયાની સપાટી આગળ સમજીએ તેથી તે પ્રમાણિત દબાણની સ્થિતિમાં છે હવે કયો પદાર્થ સરળ રીતે વરાળમાં રૂપાંતર પામશે અથવા શેના અણુ વધારે વરાળમાં રૂપાંતર પામશે તમને લાગશે કે વરાળમાં રૂપાંતર થવું સરળ હશે અહીં તમે જોઈ શકો કે આ હાઇડ્રોજન બંધ રહેલા પણ હાઇડ્રોજન બંધ અંશતઃ અને અંશતઃ ઋણ છેડા વચ્ચે છે કદાચ તમે તેને અણુને આધારે સમજી શકો પાણી કરતા ઇથેનોલ માં સરેરાશ હાઇડ્રોજન બંધ ઓછા છે ઇથેનોલમાં ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે આપણે જાણીએ છીએ કે તે હાઇડ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણ છે તે કાર્બન કરતાં પણ વધુ વિદ્યુત ઋણ છે પરંતુ તે હાઇડ્રોજન કરતાં ખૂબ વધુ વિદ્યુત ઋણ છે આથી અહીં આ અસંતુલન છે ઉપરની તરફ આ ઘણા બધા કાર્બનના પરમાણુ છે અને તે અંશતઃ વીજભારમાં વિભાજિત છે કાર્બન નિર્બળ અંશતઃ વીજભાર વચ્ચે વહેંચાયેલો છે પરંતુ અહીં હાઇડ્રોજન આગળ મજબૂત અંશતઃ વીજભાર છે પરંતુ તે આના કરતા વધારે મજબૂત હોઈ શકે નહીં અહી કાર્બનની આસપાસના મોટા અણુઓ વિજભારિત થવામાં તેને મદદ કરશે પરંતુ અહીં નબળો અંશતઃ હશે અને તે અમુક ઉદભવે માટે ઇથેનોલ પાસે પાણી કરતા હાઇડ્રોજન બંધ ઓછા હશે તેથી ઇથેનોલમાં પાણી કરતા હાઇડ્રોજન બંધ ઓછા હશે ઇથેનોલમાં હાઇડ્રોજન બંધ ઓછા હશે પ્રવાહી અને ઘન અવસ્થામાં હાઇડ્રોજન બંધ આ બધી જ બાબતોને સાથે રાખે છે તે પાણીને સાથે રાખે છે અને અહીં આ ઇથેનોલને સાથે રાખે છે માટે જો ઓછા હાઇડ્રોજન બંધ હોય તો તે બંધ ને તોડવા માટે ઓછી ઉર્જા જોઈએ આ બંધ તોડીને વરાળમાં રૂપાંતર થાય તે પહેલા તે કઈ રીતે થાય છે તે વિચારીએ જયારે આપણે તાપમાનની ચર્ચા કરીએ તો સરેરાશ ગતિ ઉર્જાની ચર્ચા કરીએ છીએ તેમ કહી શકાય અહીં દરેક અણુ જુદી જુદી રીતે ગતિ કરે છે અહીં આ અણુની ગતિ ઉર્જા કરતા આ અણુની ગતિ ઉર્જા વધુ હોય શકે તેઓ જુદી જુદી દિશામાં ગતિ કરે છે કદાચ આ અણુની થોડી ઓછી હશે તથા આ અણુની ખૂબ જ વધારે હશે કારણ કે તે કોઈ ચોક્કસ દિશામાં નથી અને તે આ બંને હાઇડ્રોજન બંધને દૂર કરે અને તેના ઉપર દબાણ લગાડે યાદ રાખો કે આ શૂન્યવકાશમાં થતું નથી અહીં હવાનાક અણુઓ છે આપણે હવાના અણુઓ દોરીએ આ પ્રમાણે આ રીતે આ અણુઓ પણ આના પર દબાણ લગાડે છે આ અણુ પાસે હાઇડ્રોજન બંધને દૂર કરવા માટેની જરૂરી ઉર્જા છે તથા તેના ઉપરના દબાણને દૂર કરીને વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે આ અણુ પાસે આ બંધને તોડવા માટે ખૂબ જ વધારે ગતિ ઉર્જા છે આ બાબતમાં તે વાયુ અવસ્થામાં રૂપાંતર પામે તેમના વચ્ચેનો બંધ તૂટી તેની નજીકના બંધથી તે ખૂબ દૂર થઈ જાય તેથી બીજા ઇથેનોલ ના અણુ નવા હાઇડ્રોજન બંધ બનાવશે નહીં જ્યારે આ વરાળમાં રૂપાંતર પામે ત્યારે તે વાયુ અવસ્થામાં રૂપાંતર પામશે તે પાણીના અણુ રહેશે નહીં તે પછી તે બાકીના અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવશે નહીં અહીં ઇથેનોલ કરતા ઘણા બધા હાઇડ્રોજન બંધ તૂટી શકે છે તેથી આને વરાળમાં રૂપાંતર કરવા માટેની ઉષ્મા આને વરાળમાં રૂપાંતર કરવા કરતાં વધુ હશે કોઈ ચોક્કસ દળ ધરાવતા પદાર્થને વરાળમાં રૂપાંતર થવા માટે કેટલી ઉષ્મા જોઈશે તે અંદાજને બાષ્પીભવન ઉષ્મા કહે છે આપણે અહીં તે લખીએ તેને બાષ્પીભવન ઉષ્મા કહે છે તે અંદાજને બાષ્પીભવન ઉષ્મા કહે છે અને તે ઇથેનોલ કરતાં પાણી માટે વધુ હશે પાણી માટે બાષ્પીભવન ઉષ્મા બાવીસ સાહીઠ જૂલ પ્રતિ ગ્રામ છે અથવા બદલે આપણે ઉપયોગ કરી શકીએ કેલરી પ્રતિ ગ્રામ અહીં આ પાણી માટે છે જ્યારે ઇથેનોલની બાષ્પીભવન ઉષ્મા તેના કરતા ઓછી હશે તેવી જ રીતે ઇથેનોલ માટે જોઈએ ઇથેનોલ માટે બાષ્પીભવન ઉષ્મા 841 જૂલ પ્રતિ ગ્રામ છે અથવા 201 કેલરી પ્રતિ ગ્રામ કેલરી પ્રતિ ગ્રામ એટલે કે પ્રમાણિત તાપમાને ઇથેનોલને બાષ્પીભવન થવા માટે 201 કેલરી લાગે આપણે તાપમાનને અચળ રાખીએ અનુ બાષ્પીભવન થવા માટે ઓછી ઊર્જા જોઈએ તમે એક પ્રયોગ કરીને પણ સમજી શકો પાણીનો ગ્લાસ અને ઇથેનોલનો ગ્લાસ લઈ બંનેનું સ્તર સમાન રાખો જો તેના પર ઉષ્માનો ઘોડો મૂકો અથવા સૂર્યના કિરણો અથવા વાતાવરણની સ્થિતિમાં તેને મૂકતા બાષ્પીભવન થવા માટે પાણી ઇથેનોલ કેટલી વધુ લેશે જે ઉત્કલન બિંદુ એટલે પદાર્થ દ્વારા લાગતું દબાણ સમાન થાય અને વાતાવરણના દબાણ દ્વારા તે દબાણ ને દૂર કરાય માટે પાણીનું ખૂબ ઊંચું તાપમાન હોવાથી તે ઇથેનોલ કરતા જલ્દી ઉકળે પાણી નું ઉત્કલન બિંદુ સો ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે ઇથેનોલનું ઉત્કલન બિંદુ લગભગ ઇઠોતેર ડિગ્રી સેલ્સિયસ છે તેથી તે ખૂબ જ નીચા તાપમાને ઉકળે કારણ કે તેમાં ખૂબ ઓછા હાઇડ્રોજન બંધ